ચતુર્માસ પૂરું થયું અને ભાવ થયા મારે શંખેશ્વરની જાત્રા કરવી. આજના જેવો એ કાળ નતો કે મન થાય ને તમે સવારે નીકળ્યા બપોરે દરબારમાં અને સાંજે રિટર્ન, ખાલી થપ્પો દઈને આવવાનું. બાઉસીરે આગતી પાગતી કિયા ભગવાન દા, ઓ કોઈ ઠા નહીં. અજીતનાથ ઘટે અને ભીડભંજન ઘટે કોઈ ઠા નહીં. અને ભાવ છે કે મારે એકવાર યાત્રા કરવી છે, પણ એ કાળ એવો હતો, સુવિધાઓ નથી, બસ પણ માંડ મળે. દીકરાઓને વાત કરી, દીકરાઓ કહે છે લઈ જશો, ચિંતા નહીં કરો. એમાં ને એમાં પટેલની આંખમાં મોતીઓ આવી. ડોક્ટરને બતાવ્યું, ડોક્ટરે કીધું આ મોતિયાનું ઓપરેશન થઈ શકે એવું નથી. આજના જેવું નહોતું કે લેઝરથી સર્જરી કરો અને મોતીઓ નીકળી જાય. કાળા ચશ્મા પહેરવાની પણ જરૂર નહીં, હવે તો એટલી બધી સુવિધા છે. સુના હે અબ તો અક્ષરધામ મેં બેઠ કરકે અમદાવાદ મેં સ્ટેન્ડ બિઠાતે હૈ, કહીં જાને કા નહીં. અબ રાજસ્થાન હોસ્પિટલ મેં ભી જાને કા નહીં. કાંતિભાઈ કોઠારી કો બોલો, અબ હોસ્પિટલ મેં મત બેઠો, યહાં પર બેઠો. પણ મારો દાદો એના કરતા કેટલો આગળ છે એની વાત કરવીશ. વિજ્ઞાન કરતા પણ આ કેવળ જ્ઞાન કેટલું ઓછું છે, વિજ્ઞાન કરતા વિતરાગ કેટલા ઊંચા છે. ડોક્ટરે ના પાડી દીધી, તમારા મોતિયાનું ઓપરેશન નહીં થઈ શકે. ત્યારે એક જ વસવસો રહી ગયો આ પટેલને, જિંદગીમાં એકવાર શંખેશ્વરના દર્શન કરવાતા, હવે મને દર્શન નહીં. ત્યાં કોઈ બીજા મહાત્મા આવે, એને કીધું શેઠ ચિંતા નહીં કરો, આ એવો દાદો છે તમારા બધા જ દુઃખ દૂર કરે, ભલે તમને દર્શન ન થાય પણ તમે જાઓ. દીકરાઓને વાત કરી, મને લઈ જાઓ, એકવાર તો શંખેશ્વર લઈ જાઓ, ભલે મને ના દેખાય પણ તમે લઈ તો જાઓ. દીકરા કે પણ જઈને કરશો શું, તમે તો ભગવાનના દર્શન નથી કરી શકવાના. પટેલે બહુ સરસ વળતો જવાબ આપ્યો, ગુગલી, મને ભલે ભગવાનના દર્શન ન થાય, મારી દ્રષ્ટિ કદાચ ભલે ભગવાન પર ના પડે, પણ ભગવાનની દ્રષ્ટિ તો મારા પર પડશે ને. જો પ્રભુની દ્રષ્ટિ મારા પર પડશે તોય મારો બેડો. બાપની જીદ આગળ દીકરાઓ ઝૂકી ગયા, લઈને સીધા શંખેશ્વરના દરબારમાં ઉભા કરી દીધા. બાપા આ સામે દાદા છે, કરો દર્શન, ભાવથી દર્શન કરો. પટેલની આંખમાંથી આંસુ જાય છે, ચોધાર આંસુએ રડી પડ્યો. ભગવાન કેવી વિચિત્રતા છે, જબ અન્ન દિયો તબ દંત નહીં, આર દંત દિયો અન્ન નહીં. જયારે આંખ હતી ત્યારે તું નતો, આજે મારી સામે તું છે તો તને જોવા મારી પાસે કીધું ને, દ્રષ્ટિ મળી છે તો એનો સદુપયોગ કરો. યુટ્યુબ, વોટ્સએપ ને ગૂગલ પર જઈને આ દ્રષ્ટિને વિકારી ખૂબ બનાવીશ. એના વિકારોને ધોઈ નાખવા માટે એક જ રસ્તો છે, જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ. દિવસમાં 2 કલાક પ્રભુનું ધ્યાન કરો, દુનિયાના તમામ રૂપ એની આગળ ઝાંખા પડી જશે. એક બાજુ પ્રભુના અંગૂઠાનું રૂપ મૂકો અને બીજી બાજુ વિશ્વના રૂપના તમામ પૂતગલોને ભેગા કરો અને પ્રભુની પાસે રાખો. પ્રભુના અંગૂઠા પાસે બુઝાયેલા કોલસા જેવું એ રૂપ છે, રૂપનો મહાસાગર છે. પટેલ તડપી રહ્યો છે. સંઘમાં જનારાને મારે કેવું છે, આવો એક તલસાટ, આવો એક તરબરાટ ઉભો કરી દે છે. એમ માનજો કે મારી પાસે 12 દિવસ આંખ જ નથી, અને હું જયારે શંખેશ્વર દાદા પાસે જઈશ ત્યારે મને નવી આંખ મળશે, અને એના દ્વારા હું પહેલા દર્શન કોના કરીશ, દાદા. મારી મારી દ્રષ્ટિને પાવન કરી દઈશ. પટેલ રડે જાય છે, પ્રભુ આગળ પશ્ચાતાપ કરતા જાય છે. આંસુ એટલા બધા બાજી ગયા છે, પટેલને થયું જરા લૂછી નાખું. આજના જેવું નતું કે રૂમાલ લઈને જ જવાનું. પટેલ તો સીધા 2 હાથ લઈ આંખો લૂછવાનું ચાલુ કર્યું. જરા આંખ દબાવીને લૂછી ત્યાં તો અંદરથી ચણાની દાળ જેવડા 2 મોતિયાના બિંદુ પટેલની આંખમાં હાથમાં આવી ગયા. પટેલની આંખ ખુલી,
અને જે બી ખુલી એવા જ સમય એને દાદા દેખાય, દાદા દેખતા ની સાથે પટેલ જોર થી બોલ્યા, બોલ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય હો. વાહ, અત્યારે તમે જે જય બોલ્યા ને, જાણે તમને આંખ મળી અને તમની ખુલી અને તમને દાદા દેખાયા એવા ભાવ સાથે. હાર્દિક બજારો માઇક માં બોલી બોલી ને થાકી ગયો, તોય આટલી મોટી જય તમે ના બોલી. પ્રભાવ પટેલ પરમાત્માની સામે આવીને ઉભા રહી ગયા, ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અને પટેલના મોઢામાંથી શબ્દો નીકળ્યા, અરે દાદા તું ડોક્ટર અને સર્જન કરતા પણ ચડિયા તો છે. એટલે ડોક્ટરે તો મારા મોતિયાનું ઓપરેશન કરવાની ના પાડી દીધી, તું સર્જન નો સર્જન વગર સર્જરી એ તે મારી મોતિયાનું સર્જરી કરી. આ એ દાદા છે જેને કોકને આંખો આપીશ, કોકને દ્રષ્ટિ આપીશ, કોકના વિકાર દૂર કર્યા છે તો કોકના અંધાપા દૂર કર્યા છે.